હાલો કેમ છે વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ચેપ્ટર નંબર ફોર છે એ સ્ટાર્ટ કરીએ છીએ લાસ્ટ ટાઈમ આપણે એઇટ કમ્પ્લીટ કર્યું રેડી ચેપ્ટર નંબર ફોર છે એમાં થોડાક જ સમ સોલ્વ કરવાના છે લગભગ બે ત્રણ લેક્ચરમાં પૂરું થઈ જશે એટલે એક નાનું ચેપ્ટર છે એટલે આ પોર્શન એક પૂરો થઈ જાય રેડી વન ટુ એટ ચેપ્ટરનું ઓકે ચાલો એમાં શું કીધું છે ચેપ્ટરનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ગણિતિક અનુમાનનો સિદ્ધાંત શું કહેવા માગે છે પેલા એ સમજીએ ટૂંકમાં આપણે ઘડી આમાં બહુ એટલું બધું ડીપમાં જવાની કોઈ જરૂર નથી આગળ એટલું બધું કોઈ યુઝ નથી ઘણી ખાલી આ એક થિયરી યાદ રાખવાની છે કે જેનો યુઝ કરીને સમ સોલ્વ કરવાના થશે નહીં દાખલાઓ ગણવાના થાય આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તો સિદ્ધાંત શું છે આપણે ખાલી એક ટૂંકમાં સમજી લઈએ તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં કોઈ પણ યુટ્યુબમાં કોઈપણ ફેસબુકમાં ગમે જોયું હશે કે એક સાથે આમ શું એક સરખી આમ પ્લેટ ઊભી રાખી હોય ઘણી વખત મોબાઈલ આઈફોનના ઊભા રેખા હોય નડી એક પછી એક આમ લાઈનમાં આઈફોનના મોબાઈલ ઊભા હોય બરાબર છે એક વસ્તુને તમે ધક્કો મારીને પાડો ને તો બધી વસ્તુ લાઈનમાં પડતી જાય આડું પડશે આડું પડશે આમ બધા આડા પડતા જાય નથી પડી જાય ને એકને ધક્કો મારો એટલે સ્વાભાવિક છે બધા પડી જશે તો આ રીતે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સમજવાનું છે બીજી રીતે આપણે સાયકલનો એક સરખો ટ્યુશનમાં કોઈ જગ્યાએ જતા હોય ઘણી સ્કૂલમાં તો સાયકલનો એક સરખો હોય જેવો તમે એક સાયકલ એટલે બધી સાયકલ પડે પડતી જાય તો આ શું થઈ ગયું એ એવું કહેવા માંગે છે કે જો પહેલી સાયકલ પડે છે મતલબ એનો મતલબ એમ કે એના પછીની સાયકલ પડે છે એના પછીની સાયકલ પડે છે માનો કે પચાસ સાયકલ છે તો સિદ્ધાંત એવું કહે છે કે જો પહેલી સાયકલ પડે એટલે સિદ્ધાંતનું મુખ્ય પહેલો એ તો શું છે કે ફર્સ્ટ જે છે ને પહેલો પહેલું પદ સાયકલ છે આપણું પહેલું પદ છે પેલો આઈફોન છે આપણું પહેલું પદ છે પહેલો મોબાઈલ પડવો જરૂરી છે પહેલી સાયકલ પડવી ખૂબ જ જરૂરી છે એ અગત્યનો મુદ્દો છે એટલે એન બરાબર વન એટલે નંબર ઓફ વન માનો કે દસ દસ ફોન હોય વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન દસ ફોન છે તો પહેલો ફોન પડવો ખૂબ જ જરૂરી છે ગળી તો હવે તમારે એમ સાબિત કરવું હોય કે બધા જેટલા ફોન હોય બધાય બધા માટે સત્ય છે બધા પડી જાય એવું સાબિત કરવું હોય તો પડી જાય તો એવું તમે જો એમ માનો કે દસે દસ ફોન પડી જાય છે એવું તમારે સાબિત કરવું હોય તો એનો મતલબ એમ કે જો પહેલો ફોન પડે છે એવું તમારે પહેલાં સાબિત કરવું પડે સ્ટાર્ટિંગ થાય છે એવું પહેલાં સાબિત કરવું પડે ઓકે પછી હું એમ કહું કે પાંચમો પદ ફોન પડી જાય છે ને એવું તમારે સ્વીકારવું પડે પાંચમો ફોન પડી જાય છે એવું તમે સ્વીકારો તો એનો મતલબ તમારે સાબિત શું કરવું પડે કે છઠ્ઠો ફોન પડે છે એવું સાબિત કરવું પડે પાંચમો ફોન પડી ગયો એવું સ્વીકારી લેવાનું એની ઉપરથી તમારે છઠ્ઠો ફોન પડે છે એવું સાબિત કરવાનું જડી એમ કોઈ પણ સ્વીકારો માનો કે એન ફોન છે તો એમ સ્વીકાર કે કે નંબરનો ફોન પડે છે તો એના પછીનો આવે કે પ્લસ વન નંબરનો ફોન હોય એ પણ પડી જાય છે એવું તમારે સ્વીકારવું પડે રેડી આ રીતે આ ગણિત અનુમાનનો સિદ્ધાંત કામ કરે છે અનુમાન અનુમાન લગાડવાનું છે કે ધારો કે પેલું પદ છે એના માટે સત્ય છે તો કેમું પદ છે એ સત્ય સ્વીકારી કે પ્લસ વનનું પદ હંમેશા સત્ય છે એવું તમારે સાબિત કરવાનું છે કેમાં પદની ધારણા પરથી ઘડી એટલે અનુમાન પરથી આ સિદ્ધાંત કામ કરે છે ઘડી એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે દાખલા આપણે ફટાફટ જોઈ લઈએ ચેપ્ટર પૂરું કરી સિદ્ધાંત શું કીધું ખબર ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે અહીં ગાણિતિક વિધાન છે ગાણિતિક વિધાનો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરવાના છે મેં તમને સાયકલની વાત કરી સાયકલ પડે એક સાયકલ પડે બીજી પડે ત્રીજી પડે વ્યવસ્થિત ગોઠવી બધી સાયકલ પડી જાય નડી પચાસ સાયકલ હોય તો એમ ધારી લો પચીસમી સાયકલ પડી હોય તો છવ્વીસમી સાયકલ પડે જ એવું તમારે સાબિત કરવું પડે કે પચીસમી પડી માટે છવ્વીસમી પડી જો છવ્વીસમી પડે તો સિત્યાવીસમી પડે સત્યાવીસમી પડી હોય તો અઠ્યાવીસમી પડી હોય ઓગણત્રીસમી પડે તો ત્રીસમી સાયકલ પડે એમ પચાસ સાયકલ હોય તો ઓગણપચાસમી પડે તો પચાસમી સાયકલ પડી જાય પચાસમી પડતી હોય તો એકાવનમી હોય તો એકાવનમી પડી જાય નડી એમ દરેક એન belongs ટુ એન માટે આ વિધાન સત્ય છે એવું તમારે સાબિત કરવું પડે એટલે આપણે ગાણી અનુમાન નો સિદ્ધાંત લખું છું ધારો કે પ્રાકૃતિક સંખ્યા એક વિધાન પી ઓફ એન આપેલું છે

વિધાન પડી ચલ કોણ છે આમાં n એ n ની નાનામાં નાની કિંમત પ્રાકૃતિક સંખ્યા હોય માનો કે પ્રાકૃતિક સંખ્યામાંથી લીધો હોય આપણે નાનામાં નાની સંખ્યા 1 થાય વિધાન n 1 માટે સત્ય હોય એટલે કે v ઓફ 1 સત્ય હોય

જ્યાં કે બિલોંગ્સ ટુ એમ કે પાછો કેમાંથી લેવાનો હોય એ પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાનું હોય એન તમારા પ્રાકૃતિક સંખ્યા છે તો એનની કિંમત વન ટુ થ્રી ફોર ફાઈવ એમ હોય જ્યારે ધારો કે એનની કિંમત કે થઈ ગઈ તો કે પણ કેમાંથી લેવાનું હોય કોઈ પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું રેડી રેડી તો વિધાન એન બરાબર પ્લસ વન માટે પણ સત્ય છે તેમ સાબિત કરવું પડે તમારે માટે પણ સત્ય હોય હોય એમ આપણે એવું શું કીધું નાની કિંમત એન બરાબર વન માટે આપેલું વિધાન સત્ય છે એવું તમારે સાબિત કરવાનું પછી શું કરવાનું જો વિધાન એન બરાબર કે માટે સત્ય છે એમ સ્વીકારી લઈ તો વિધાન છે એન બરાબર કે પ્લસ વન માટે પણ સત્ય હોય એટલે કે

આપેલું વિધાન એન માટે સત્ય છે તેમ કહેવાય તમને કોઈ ગાણિતિક વિધાન આપ્યો છે એ ગાણિતિક વિધાન છે દરેક માટે સત્ય છે એમ ક્યારે કહેવાય તો કે નાનામાં નાની કિંમત માટે સત્ય હોવું જોઈએ પછી વચ્ચેની કોઈ કિંમત માટે સત્ય ધારી લેવાનું કે માટે અને એના પછીનું પદ કોણ થાય કે એન બરાબર કે પછી કોણ આવે તો કે કે પ્લસ વન તો કે પ્લસ વન માટે પણ સત્ય છે એવું તમારે સાબિત કરવું પડે એનો અર્થ એવો થયો કે પી ઓફ કેની સત્યાર્થલ પી ઓફ કેની સત્યાર્થલને પાંચમો મોબાઈલ પડ્યો હોય એ જરૂરી છે તો જ છઠ્ઠો પડે તો જ તમે છઠ્ઠો પડે છે એવું સાબિત કરી શકો પાંચમો મોબાઈલ પડ્યો હોવો જરૂરી છે રેડી તો અહીં એવું કહે છે n બરાબર કે એટલે કે બરાબર પાંચ લઈ લ્યો તો n બરાબર પાંચ બો મોબાઈલ પડી જાય છે માટે છઠ્ઠો મોબાઈલ પડે છે એવું તમારે સાબિત કરવું પડે એનો મતલબ એમ થાય કે p ઓફ કેની સત્યાર્થતા પરથી p ઓફ કે પ્લસ વનની સત્યાર્થતા ફલિત થાય છે સત્યાર્થતા આપેલું વિધાન સત્ય છે રેડી એ ફલિત થશે આ ગાણીતી અનુમાનનો સિદ્ધાંત બીજું કાંઈ નથી રેડી એક દાખલો ગણીએ સ્ટેપ બાય સ્ટેપ ત્રણ સ્ટેપમાં દાખલો થાય એ પૂરો થાય એટલે તમને સમજાઈ જશે શું કહેવા માંગે છે લખી લ્યો આ વિધાન છે બીજી કોઈ થિયરી નથી આની અંદર અને ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે ગાણીતી અનુમાનનો સિદ્ધાંત ઓકે ચાલો પેલો દાખલો છે એન બિલોંગ્સ ટુ એન માટે ગણિત અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો એટલે પહેલો દાખલો છે સ્વાધ્યાય ચાર છે આમાં અને એનો પહેલો દાખલો વન પ્લસ આવી રીતે તમને રકમ આપેલી હશે થ્રી રસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી રસ ટુ એન માઇન ટુ એન બી ટુ આ ગાણિતિક વિધાન છે આ હંમેશા સત્ય છે ને એવું સાબિત કરવાનું છે માનો કે એન બરાબર તમે ટુ લ્યો એન બરાબર ટુ તો બે પદ થાય પેલું ને બીજું પદ અહીં બે મૂકો એનની કિંમત બે બે ઓછા એક એટલે એક એટલે ત્રણની એક ઘાત થાય એટલે ત્રણની એક ઘાત સુધી એટલે બે પથ્યા ત્રણ ને એક ચાર થવો જોઈએ જવાબ તો ડાબી બાજુ ચાર થાય જ છે તમને દેખાય છે તો જમણી બાજુ એન બરાબર તમે બે મૂકો બે ત્રણનો વર્ગ બે મૂકો એટલે નવ નવ ઓછા એક એટલે આઠ આઠ મહિંગા બે એટલે ચાર આવી ગયું આમ દરેક માટે સત્ય છે હું તમારે સાબિત કરવાનું છે ગાણિત્ય માનના સિદ્ધાંત પરથી એટલે એવું નથી કોઈ છે માનો કે એકથી ને એક હજાર એક સુધી કામ કરતું હોય ઘણી વખત એક હજાર એકથી કામ નહીં કરે એક હજાર બે માં કિંમત ન આપતું હોય મારે હોય એક હજાર એક સુધી સત્ય છે કોઈ પણ કિંમત મૂકો મૂકો લઈને સુધી વાંધો નથી એટલે ખોટું પડતું હોય આવું ઘણી વખત ગણિતમાં થાય તો એમ કિંમત મૂકીને આપણે ચેક ન કરી શકીએ મેં જેમ મૂક્યું એમ આ તો તમને સમજે એવું આ વિધાન છે ગાણિતિક વિધાન રેડી આ ડાબી બાજુનો સરવાળો છે તમને જમણી બાજુ કરીને આપી દીધો છે આ એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે રડી એ હંમેશા સત્ય છે બધા જ એન માટે અનંત સુધી એવું તમારે

માઇનસ વન થ્રી રસ ટુ એન માઇન વન અપોન્ટ ટુ એન બિલો ટુ એન આ આપણું વિધાન થઈ ગયું પી ઓફ એન આ વિધાન થઈ ગયું હવે શું કરવાનું સ્ટેપ નંબર વન પહેલું સ્ટેપ ધ્યાનથી જોજો પહેલું સ્ટેપમાં શું લેવાનું તો કે એન બરાબર વન લેતા એન બરાબર વન માટે આપેલું વિધાન નાનામાં નાની કિંમત માટે આપેલું વિધાન સત્ય છે એમ સાબિત કરવાનું તો એનમાં રહેલી કિંમત નાનામાં નાની કોણ થાય વન તો વન માટે આપેલું વિધાન સત્ય છે માટે ડાબી જમણી બાજુ સમાન છે તમારે સાબિત કરવું પડે રેડી હવે હું શું કરું ડાબી બાજુ લેતા ડાબી બાજુ એન બરાબર વન મૂકો એટલે પી ઓફ વન થાય તો વન મૂકો એ વન માઇનસ વન આ અંતિમ પદ છે આ શ્રેણીના પદ બને અહીં તમે વન મૂકો વન માઇનસ વન ત્રણની ઝીરો ઘાત એટલે એક થાય બે મૂકો બે ઓછા એક એટલે ત્રણની એક ઘાત એટલે એક આવ્યું ત્રણ મૂકો ત્રણ ઓછા એક એટલે બે ત્રણની બે ઘાત આ શ્રેણી છે આ શ્રેણીનું વ્યાપક પદ છે આના પરથી બધા પદ બને છે અંતિમ પદ છે બને એટલે હું વન મૂકશું એટલે વન જ આવશે પહેલું પદ એટલે આવી બાજુ વન થઈ ગઈ જમણી બાજુ મૂકો જમણી બાજુ એટલે આ બાજુ છે આમાં તમે એન બરાબર વન મૂકો એટલે ત્રણની એક ઘાત ઓછા એક છેદમાં બે ત્રણ ની એક ઘાત એટલે ત્રણ ઓછા એક ના છેદમાં બે ત્રણ ઓછા એક એટલે બે બે ના છેદ બે એટલે કેટલા આવ્યા વન માટે ડાબી બાજુ બરાબર જમી બાજુ માટે પી ઓફ વન સત્ય છે નાની કિંમત માટે આપેલું વિધાન સત્ય છે એવું સાબિત થઈ ગયું ઘડી સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર શું છે બરાબર માટે પી ઓફ કે ને શું કરવાનું સત્ય સ્વીકાર લેવાનું છે એન બરાબર કે માટે પી ઓફ કે વિધાન છે એ સત્ય છે એવું તમારે સ્વીકારી લેવાનું છે કારણ કે પાંચમો મોબાઈલ પડે છે હું સ્વીકારીને છઠ્ઠા મોબાઈલ પડે છે એના પછીનું પદ છે ને એ સાબિત કરવાનું છે રેડી એટલે કે માટે ડાબીને જમણી બાજુ સમાન છે તમારે સ્વીકાર લેવાનું એટલે એન બરાબર કે લઈ લેવાનું માટે પી ઓફ કે પી ઓફ કે એટલે શું કે આખા પી ઓફ એનમાં એન દેખાય ને કે મૂકી એટલે પેલું પોત અહીં કે મૂકા અહીં વન પ્લસ થ્રી પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ ટુ પ્લસ થ્રી રેસ ટુ એન દેખાય અહીંયા કે મૂકો એટલે કે માઇનસ વન અહીંયા પણ એન દેખાય અહીંયા કે મૂકો થ્રી રેસ ટુ કે માઇનસ વન છેદમાં બે આપણે ઉપયોગ કરવાનો થશે એન બરાબર કે માટે પી ઓફ કે સત્ય સ્વીકારતા પી ઓફ કે બરાબર આવું થાય ડાબી મતલબ કે એક થી લઈને કે પદ સરવાળો થ્રી ટુ કે માઇનસ વન બાય ટુ થાય એન પદ સરવાળો

કે પ્લસ વન એન બરાબર કે પ્લસ વન માટે પી ઓફ કે પ્લસ વન ને સત્ય સાબિત કરવા સત્ય સાબિત કરવા માટે સાબિત શું કરવું પડશે સત્ય સાબિત કરવા માટે પી ઓફ કે પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન દેખાય અહીંયા તમે ટુ કે પ્લસ વન માઇનસ વન બરાબર એન દેખાય અહીંયા કે પ્લસ વન મૂકી દુ તમારે લઈ આવવાનું છે સાબિત કરવું પડે સમજાણ આવું તમારે સાબિત કરવું પડે એને દેખાય અહીંયા શું મૂકવાના છે કે પ્લસ વન લઈ આવવાના છે તો ડાબી બાજુ હું કે પ્લસ વન મૂકી દઈશ આનું સાદરૂપ આપીને આ તમારે લઈ આવવાના છે ઉપયોગ આનો કરવાનો છે કે પાંચમો મોબાઈલ પડી જાય છે માટે છઠ્ઠો મોબાઈલ પડે છે એવું સાબિત કરવાનું છે તો એન માટે સત્ય સ્વીકારીને કે માટે સત્ય સ્વીકારીને કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવાનું છે એટલે આ ડાબી બાજુ છે એના બરાબર આવું સાબિત કરવું પડે આ લઈ આવવાનું છે એન દેખાય અહીંયા શું દેખાવા માંડવા જોઈએ કે પ્લસ વન દેખાવા માંડવા જોઈએ જો એન દેખાય અહીંયા કે મૂકાતા દો ડાબીની જમણી બાજુ કે દેખાણ કે આવ્યા એન દેખાય અહીંયા તો ક્યાં આવી ગયા તો પી ઓફ કે સત્ય છે અહીંયા કે પ્લસ વન માટે સત્ય છે હું સાબિત કરવું તો અહીં કે પ્લસ વન અહીંયા દેખાય ને કે પ્લસ વન દેખાવા જોઈએ ઓકે હવે સાબિત કરવા માટે શું કરશું આપણે આગળનું સ્ટેપ જોઈએ આમાં ત્રીજા નંબરના સ્ટેપમાં શું સાબિત કરવાનું છે એ પહેલાથી આપને ખબર પડી જશે આ આપણે લઈ આવવાનું છે એ ફાઇનલ છે આનો ઉપયોગ કરી ડાબી બાજુમાં કિંમત મૂકવાની જમણી બાજુ તમારે લઈ આવવાની છે સાબિત શું કરવું પડે ખબર પડી ગઈ હવે આપણે શું લઈએ ડાબી બાજુ લઈએ બાજુ પી ઓફ કે પ્લસ વન આ કેટલા પદ છે કે પ્લસ વન પદો છે આ એન આ કે પદો છે આ એન પદો છે એન બરાબર વન મૂકો એટલે આવે ટુ મૂકો એટલે આવે થ્રી મૂકો એટલે આવે અને એન મૂકો એટલે આ પદ આવે એન પદો છે હેઠળ ઓકે હવે જોજો વન પ્લસ થ્રી પ્લસ થ્રી તમારી પાસે કેટલા પદોનો સરવાળો છે કે પદોનો સરવાળો છે કે હોય તો કે માઇનસ વન આવે ખાસ સમજવાનું છે આ ધ્યાન આપજો તો આ કેટલા પદો હશે મેં એન પ્લસ વન એન બરાબર કે પ્લસ વન કે પ્લસ વન પદો થાય ને તો આની અગાઉનું પદ તમને ખબર હોવી જોઈએ તો ત્રણનો વર્ગ છે તેની અગાઉનું પદ ત્રણનો શું હોય એક ઘાત હોય અને પછી નું પદ નો ઘન હોય ત્રણ ના ઘન ની અગાઉ નું પદ એક ઘાત ઘટી જાય ને એમ ત્રણ સ્ક્વેર છે પછી ત્રણ ની ત્રણ ઘાત આવે ત્રણ ની ચાર ઘાત ત્રણ ની પાંચ ઘાત ની અગાઉ નું પદ ત્રણ ની ચાર ઘાત હોય એ રીતે અને પ્લસ અપ ટુ તમારે પેલા શું કરવાનું આ કે પદ થી અહીંયા સુધી લખવાનું આ કે મુ પદ અને આ કે પ્લસ વન મુ પદ જો

ત્રણ ની પાંચ ઘાતની અગાઉનું પદ ત્રણ ની ચાર ઘાત થાય પાંચમાંથી એક બાદ કહેવાય ત્રણ ની કે ઘાત હોય તો એની સરવાળો તમને પરિણામ નંબર આપ્યો છે એક થી લઈને ત્રણ ની કે માઇનસ વન ઘાત સુધીનો સરવાળો તમને શું આપ્યો છે પરિણામ એક પર થ્રી થ્રી રેસ ટુ કે માઇનસ વન ના છેદમાં બે એટલે આટલાનો જવાબ સરવાળો તમને ખબર જ છે થ્રી રેસ ટુ કે દર વખતે મૂકવાની થશે એમ પદ કે પ્લસ વન પદો લખીને કે પ્લસ પદ લખવાનું ને એની અગાઉનું નું પદ કેમું પદે લખવાનું કારણ કે થી સરવાળો આપને ખબર છે બે અહીંયા ગુણશે ત્રણ ની કે ઘાત ઓકે હવે જોજો ત્રણ ની કે ઘાત એક વખત અને અહીંયા ત્રણની કે ઘાત બે વખત છે એક્સ વત્તા ટુ એક્સ વચ્ચે થ્રી એક્સ થાય હા તો વન ટાઈમ થ્રી રેસ ટુ કે ટુ ટાઈમ્સ થ્રી રેસ ટુ કે બે વખત એટલે ત્રણ વખત થ્રી રેસ ટુ કે એટલે બે ને એક ત્રણ વખત ત્રણની કે ઘાત આવી માઇનસ વન એમ ને છેદમાં બે એમને આધાર સમાન હોય ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય ઘાતમાં થશે થ્રી રેસ ટુ કે પ્લસ વન માઇનસ વનના છેદમાં બે જોઈ લો આ જમણી બાજુ આવી ગઈ તમારે જે સાબિત કરવાની હતી એની જમણી બાજુ દેખાઈ ગઈ બરાબર એન બરાબર પાંચ મૂકવું આ બાજુ તો આ બાજુ પાંચ દેખાવા જોઈએ નહીં મને એન બરાબર પાંચ તો મેં કે પ્લસ વન મૂક્યા મને કે પ્લસ વન મળી ગયા માટે છેલ્લે ત્રણ લાઈન ફિક્સ જ છે એ કોપી પેસ્ટ જ કરવાની છે માટે પી ઓફ કે પ્લસ વન સત્ય છે શું છે પી ઓફ કે પ્લસ વન સત્ય છે માટે પી ઓફ વન સત્ય છે અલ્પવિરામ પી ઓફ કે સત્ય છે તો પી ઓફ કે પ્લસ વન સત્ય છે ગણી p ઓફ 1 સત્ય છે p ઓફ k સત્ય છે માટે p ઓફ k 1 એના પરથી શું થયું સત્ય છે માટે આપેલું વિધાન প্রত্যেক n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એટલે આમ લખી શકાય સોરી માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપેલું વિધાન એન બિલોંગ્સ ટુ એન માટે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે તેમ સાબિત થાય છે આ ત્રણ લાઈન ફિક્સ છે

આનો હંમેશા ઉપયોગ કરવાનો થશે એટલે પરિણામ નંબર એક કહેવાનું એન બરાબર કે પ્લસ વન માટે શું સત્ય સાબિત કરવાનું છે એ તમને ખબર પડી જશે શું સાબિત કરવાનું છે આખા વિધાનમાં જ્યાં તમને એ દેખાય અહીંયા કે પ્લસ વન મૂકી દીધું એટલે અહીં કે પ્લસ વન અહીંયા કે પ્લસ વન એટલે મારે આ લઈ આવવાનું છે એ લખવાનું નથી અહીં સામે મેં લખ્યું નથી માત્ર ડાબી બાજુ લખી છે જમણી બાજુ હું લઈ આવ્યો છું એટલે ડાબી બાજુ લખી નાખવાની લખવામાં ધ્યાન એ રાખવાનું છે તમારે કે આમાં જોઈ લેવાનું ક્યુ ઓફ કે છેલ્લું પદ કોણ છે કે માઇનસ વન તો એના પછીનું પદ આવે ને કે આવે જો તમને દેખાતું જ હશે કે તો આ પદ લખવાનું છેલ્લું ને એને અગાઉનું પદ લખવાનું માનો કે એક થી બાર પદો હોય એનો સરવાળો હોય આમ તો એને આગળનું પદ આપને ખબર જ છે અગિયાર થાય અને આપણે અગિયારનું પદ સત્ય છે એવું સ્વીકારી લીધું હોય તો એક થી અગિયારનો સરવાળો આપણે ખબર હોય સમજો એટલે એ રીતે તમારે સાબિત કરવાનું થશે ઓકે

બધા દાખલા છે એ હશે અને સાબિત કરવામાં જગ્યા પણ ઘટશે ડિ એટલે આજે એક જ દાખલો આમાં થાય એવું લાગે છે ડિ આગળ ધીમે ધીમે દાખલાઓ જોશો બરાબર છે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી એટલા બધા દાખલા ગણવાના નથી છ સાત દાખલાઓ ગણવાના છે આની અંદર માત્ર આપણે બાકી કંઈ ગણવાનું નથી એટલે આજે આપણે એક દાખલો રાખીએ છીએ આ સૌથી નાનામાં નાનું લેક્ચર એ છે વર્લ્ડનો એક દાખલાવાળો મને એવું લાગે છે અડધી કલાકમાં ઘડી પણ આ ખૂબ જ સમજવાનું છે આની અંદર આ જે સ્ટેપ છે ને અહીંયા મોસ્ટ ઓફ ને પ્રોબ્લેમ થતા હોય છે પણ તમને ન થવો જોઈએ મેં તમને અગાઉ જે કહી દીધું છે આ જે પદ લખીએ છીએ આપણે ડાબી બાજુનો નું આ કે પ્લસ વન નું પદ છે સમજાણું તમને માનો કે 1 થી 11 નો સરવાળો આપ્યો હોય તમારે 1 થી 12 નો સરવાળો સાબિત કરવાનો છે નહી તો તમારે 1 થી અગિયાર નું પદ તો લખવું પડે ને પછી બારમું પદ થાય રેડી એટલે આ એવું છે શું કહેવા માંગે છે એ તમને કહી દઉં વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર આનો સરવાળો કરો દસ થાય આ તમને આપ્યો છે તમને એમ કીધું હોય કે એકથી ને પાંચનો સરવાળો સાબિત કરો પંદર થાય એવું તો મેં શું કર્યું એકથી પાંચ પદ લખી નાખ્યા મને એકથી ચારનો સરવાળો ખબર છે રેડી એટલે એ મેં દસ લખીને વત્તા પાંચમું પદ ઉમેરી દઉં એટલે પંદર થઈ ગયું આ રીતે તમારે ચાર પદ નો સરવાળો ખબર હોય તો છેલ્લું પદ જે વધારાનું છે એ ઉમેરી ગયો એટલે સરવાળો થઈ ગયો એકથી મેં દસ લખીને પાંચમું સરવાળો આ સાબિત થઈ ગયો માનો કે તમને એક થી પાંચ નો સરવાળો ખબર છે તો એક થી છ નો સરવાળો સાબિત કરવાનો છે કે એકવીસ થાય તો હું શું કરીશ એકથી પાંચનો સરવાળો વધતા છઠ્ઠું પદ એકથી પાંચનો સરવાળો પંદર ને વધતા છ ઉમેરી દો એટલે પંદર ને છ એકવીસ સાબિત થઈ ગયા અહીંયા એવું જ છે એકથી કે નો સરવાળો તમને ખબર છે થ્રી ડેસ ટુ કે માઇનસ વનના છેદમાં બે થાય તો એકથી કે પ્લસ વનનો નો સરવાળો તમારે સાબિત કરવાનો છે તો હું શું કરીશ એક થી કે પદ લખીશ અને પછી કે પ્લસ વનનું નું પદ લખીશ એક થી કે સરવાળો મને ખબર છે એમાં કે પ્લસ વનનું નું પદ ઉમેરી દઉં એટલે કે પ્લસ વન પદોનો સરવાળો થઈ જાય પણ સ્વરૂપ આવું લઈ આવવાનું જ્યાં જ્યાં તમને એમ દેખાય ત્યાં બધે કે પ્લસ વન દેખાવા જોઈએ જો દેખાય છે કે પ્લસ વન અહીંયા કે પ્લસ વન માઇનસ વન એ ઉડી ગયા છે માઇનસ વન એટલું નથી દેખાતા અને જમણી બાજુ પણ એન દેખાય અહીંયા કે પ્લસ વન આવી ગયા દેખાય છે અને એન છે તો અહીંયા કે પ્લસ વન છે આવું તમારે લઈ આવવાનું છે પેલું સ્ટેપ બીજું સ્ટેપ સાવ સહેલું છે આમાં એન બરાબર વન મૂકીને ડાબેન જમણી સરખી આવશે આમાં ખાલી જોઈ જઈને એન બરાબર કે મૂકી દેવાના ત્રીજું સ્ટેપ છે એમાં શું સાબિત કરવાનું છે એ અને કઈ રીતે સાબિત કરવાનું આ ત્રીજા નંબરનું સ્ટેપમાં જે સાબિતી છે એ બહુ અગત્યની છે ગાણિતિક સ્વરૂપો આવે છે બધા અલગ અલગ આઠ નવ દસમાં જે સાદું રૂપ આપ્યો એવા સાદું રૂપ આવશે આવી ન ખબર પડે ગેમ ત્રણ રેડી ચાલો લખી લ્યો રેડી હોમવર્કમાં એકવાર સિદ્ધાંત પણ હોમવર્કમાં એકવાર લખવાનું છે બાકી કંઈ છે નહીં ફેરબુકમાં એક વાર થેન્ક યુ